जीएमडीसी ग्राउंड खाते जे तैयारीओ करी देवामां आवी छे, कारण के प्रधानमंत्री नरेन्द्र मोदी जीएमडीसी ग्राउंड खाते पण उपस्थित रहेशे। साथ साथे अहींया मां अंबाना आरती उतारशे, दर्शन करशे, आशीर्वाद लेशे अने जोईशु आ अंगे अमारा सपना शर्मानो आ खास अहेवाल। प्रधानमंत्री नरेन्द्र मोदी जयरे अमदावाद आवशे त्यारे 36मा नेशनल गेम्स नो प्रारंभ करावीने तेवो जीएमडीसी मां जे गरबा नुं आयोजन थाय छे त्यां अंबे माताની આરતી કરશે। હાલ મહત્વનું છે કે જીએમડીસી કે જે અમદાવાદનું સૌથી મોટું એવું ગ્રાઉન્ડ કહી શકાય કે જ્યાં સરકારી આયોજન થતું હોય છે ગરબાનું, મોટી જનમેદની ઉમટશે ત્યારે અંબે માતાની આરતી આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે। અને હાલ આ પ્રકારની કંઈક તડામાર તૈયારીઓ પણ અહીં ચાલી રહી છે કે જ્યાં સરસ એવી રંગોળી બનાવવામાં આવી છે। આ રંગોળી એક આકર્ષણનું મોટું કેન્દ્ર પણ બની રહી છે, કારણ કે જે રીતે અદ્ભુત અને ઝીણી જે રંગોળી અહીં કલા કરવામાં આવી છે એ ખૂબ સુંદર, એની સાથે સાથે બીજી તરફ જે સ્ટેજ છે તેનું પણ આયોજન અહીં કરવામાં આવી રહ્યું છે। ખાસ એસઓજીનું જે ગાઈડલાઈન હોય છે, પોલીસની સાથે સાથે તમામ જે વિભાગો હોય છે, જે સુરક્ષા હોય છે તેના ચાપતા બંદોબસ્ત વચ્ચે આ જે સ્ટેજ છે એ બની રહ્યું છે, કારણ કે જીએમડીસી ખાતે ખૂબ મોટી જનમેદની આવતી હોય છે એની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અહીં અભિવાદન પાઠવશે, નવરાત્રિની આરતી કરશે ત્યારે, કારણ કે એમની લોકચાહના જ એટલી મોટી છે કે લોકો પણ તેમને આવકારવા માટે એટલા જ આતુર હોય છે, ત્યારે એ સુરક્ષામાં કોઈ પણ કમી ન થઈ જાય એની માટેની અહીં વ્યવસ્થા, સાથે સાથે જે ડેકોરેશનનું જે કામગીરી છે પણ થઈ રહી છે સખત, જે એસઓજીની ટીમ છે એવું અહીં વારંવાર વિઝિટ લઈ રહી છે, નિર્દેશો કરી રહી છે કે પ્રધાનમંત્રીની જે સુરક્ષા હશે કઈ રીતે તેનું પાલન કરવામાં આવે, અને બીજી તરફ જે જનતા છે એ પણ અમદાવાદની રાહ જોઈ રહી છે કે ક્યારે પ્રધાનમંત્રી અમદાવાદ આવશે, 36મા નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે અને નવરાત્રિમાં કે જે જીએમડીસી ખાતે જ્યારે આરતી કરશે અને લોકોને ક્યારે સંબોધન પાઠવશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં પ્રથમ સ્કેટિંગ રિંગની પૂજા વિધિ કરવામાં આવી, શ્રીફળ વધેરીને રિંકની પૂજા કરવામાં આવી, રેફરી દ્વારા આ રિંકની પૂજા કરવામાં આવી। રિવરફ્રન્ટના સ્પોર્ટ્સ પાર્કમાં બનાવાય છે આ સ્કેટિંગ રિંક। ગુજરાતમાં સિન્થેટિક કોટિંગવાળી આ પ્રથમ સ્કેટિંગ રિંક બનાવવામાં આવી છે, તેની પૂજા વિધિ કરવામાં આવી, શ્રીફળ વધેરવામાં આવ્યું કોચ દ્વારા। ગુજરાતમાં 36મી જે નેશનલ ગેમ્સ યોજાઈ રહી છે એમાં રિવરફ્રન્ટનું જે નેશનલ પાર્ક છે એમાં સિન્થેટિક કોટિંગવાળું જે રિંક છે સ્કેટિંગનું એ બનાવવામાં આવ્યું, અને હાલ તમામ જે કોચિસ છે તેમણે મળીને અહીં જે સ્કેટિંગ રિંક છે એની પૂજન વિધિ અહીં કરી છે। શરૂઆત થશે કારણ કે આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 36મા જે નેશનલ ગેમ્સ છે એનો પ્રારંભ કરાવશે, એટલે જે પણ નવી વસ્તુઓ બનાવવામાં આવી છે સ્કેટિંગ બોર્ડથી રિંકથી લઈને તમામ જે વસ્તુઓ એને તમામને, કારણ કે ભારતીય જે સંસ્કૃતિ છે, ગુજરાતની જે સંસ્કૃતિ છે એ પ્રમાણે એક ધાર્મિક અને આધ્યાત્મિક એક મહત્વ, એક દરજ્જો આપવામાં આવે છે એ રિંકનું પણ આજ એટલું મહત્વ, કારણ કે ગુજરાતમાં કંઈક સિન્થેટિક કોટિંગવાળી જે રિંક હોય એ પ્રથમ આ રિંક બનાવવામાં આવી છે, એને લઈને અંદર સ્કેટિંગ બોર્ડનું પણ જે ગ્રાઉન્ડ છે તૈયાર કરવામાં આવ્યું છે, અને હાલ શરૂઆત થશે ગેમ્સની એની પહેલા જે રિંક છે તેની પૂજન વિધિ અહીં સમાપ્ત કરવામાં આવી રહી છે। સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।